लेक्चर चार कूलम्बनो नियम अदिश अने सदिश स्वरूपे। विद्यार्थी मित्रों, आगळना लेक्चर एक बे अने त्रण मां आपणे जोयुं के बे विद्युतभारो के विद्युतभारित पदार्थों वच्चे विद्युत बळ लागे छे, परंतु आ विद्युत बळ केटली मात्रामां लागे छे तेनो ख्याल कोईए आप्यो न हतो। तो आ बळनो सौ प्रथम ख्याल कूलम्ब नामना वैज्ञानिके आप्यो। कूलम्बे जणाव्युं के બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ તે વિદ્યુતભારના માનના ગુણાકારના સમપ્રમાણમાં અને તે વિદ્યુતભારો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। સૌપ્રથમ આપણે સમજી લઈએ કે બિંદુવત વિદ્યુતભારો કોને કહેવાય। તો જ્યારે વિદ્યુતભારનું પરિમાણ એ વિદ્યુતભારો વચ્ચેના અંતરની સાપેક્ષે અવગણી શકાય તેવું હોય તો તેવા વિદ્યુતભારોને બિંદુવત વિદ્યુતભારો કહી શકાય। ધારો કે બે વિદ્યુતભારો Q1 અને Q2 એકબીજાથી R જેટલા અંતરે રહેલા છે। કુલમના નિયમ પરથી આ બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતબળ F એ વિદ્યુતભારોના ગુણાકારના સમપ્રમાણમાં, એટલે કે F ચલે છે Q1 Q2 અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે એફ ચલે છે 1/r² આ રીતે લખી શકાય। હવે સમીકરણ નંબર 1 અને 2 પરથી એફ ચલે છે Q1 Q2/r² લખી શકાય। સમપ્રમાણતા દૂર કરતા સમપ્રમાણતા અચળાંક લાગુ પડશે, માટે એફ બરાબર k Q1 Q2/r² થશે, જ્યાં k કુલમ્બ અચળાંક છે જેનું મૂલ્ય 9×10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ્બ -2 છે। તેનું પારિમાણિક સૂત્ર m₁ l₃ t₄ a₂ જેટલું થશે। સીજીએસ પદ્ધતિમાં કેનું મૂલ્ય 1 જેટલું થાય છે। વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર સગવડતા માટે k₄/4πε₀ પણ લખવામાં આવે છે, જ્યાં ε₀ એ શૂન્યાવકાશની પરમિટિવિટી તરીકે ઓળખવામાં આવે છે, જેને પરાવૈદ્યુતાંક પણ કહેવામાં આવે છે। આ ε₀નું મૂલ્ય 8.85×10⁻¹² કુલમ્બ ન્યૂટન ઇન્વર્સ મીટર -2 જેટલું થાય છે। તેનું પારિમાણિક સૂત્ર m₁ l₃ t₄ a₂ મુજબ લખી શકાય। આ સિવાય માધ્યમની સાપેક્ષ પરમિટિવિટીની વાત કરીએ તો માધ્યમની સાપેક્ષ પરમિટિવિટીને ડાયઇલેક્ટ્રિક અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે। માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી એ માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર છે, માટે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટીને εr વડે લખીએ તો εr ડાયઇલેક્ટ્રિક અચળાંક k₄/εε₀ લખી શકાય, જ્યાં એપ્સેલોન માધ્યમની પરમિટિવિટી અને εr શૂન્યાવકાશની પરમિટિવિટી છે। વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે k અને K બંને અલગ છે। k કુલમ્બ અચળાંક છે, જ્યારે K ડાયઇલેક્ટ્રિક અચળાંક છે। અવાહક પદાર્થો માટે ડાયઇલેક્ટ્રિક અચળાંક K<1 હોય છે, શૂન્યાવકાશ અથવા તો હવા માટે K મૂલ્ય લગભગ 1 નજીક હોય છે, જ્યારે સુવાહક પદાર્થો માટે K મૂલ્ય ઇન્ફાઇનાઇટ હોય છે। હવે જો શૂન્યાવકાશ કે હવાના માધ્યમમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F₀ એ 1/4πε₀ Q₁ Q₂/r² જેટલું હોય, અને જો તે વિદ્યુતભારો વચ્ચે અવાહક માધ્યમ મૂકવામાં આવે તો તેમના વચ્ચે લાગતું બળ Fm ₁/4πε₀ Q₁ Q₂/r² જેટલું થાય, જ્યાં એપ્સેલોન એ માધ્યમની પરમિટિવિટી છે। જે રીતે આપણે આગળ જોયું તેમ εr₀ K એટલે કે ડાયઇલેક્ટ્રિક અચળાંક કહેવામાં આવે છે,
માટે એપ્સિલોન ઇક્વલ ટુ એપ્સિલોન નોટ કે નો ઉપયોગ આપણે સમીકરણ નંબર 2 માં કરી શકાય. આમ આ સમીકરણ fm બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ કે q1 q2 r સ્ક્વેર મુજબ થશે. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 3 ના ઉપયોગ પરથી આપણે લખી શકાય કે fm એટલે કે માધ્યમમાં લાગતું બળ એ f0 upon k એટલે કે શૂન્યાવકાશમાં લાગતા બળના k માં ભાગનું થાય. સરખી રીતે જોઈએ તો અવાહક માધ્યમમાં મૂકેલા વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતબળ તેટલા જ અંતરે હવા કે શૂન્યાવકાશમાં રહેલા વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ કરતા k માં ભાગનું હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે રીતે આપણે આગળ જોયું તેમ અવાહક માધ્યમ માટે કે નું મૂલ્ય 1 કરતા વધારે હોય છે. આથી અવાહક માધ્યમમાં રહેલા વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ fm એ તેટલા જ અંતરે શૂન્યાવકાશમાં રહેલા વિદ્યુતભારો વચ્ચે લાગતા બળ કરતા ઓછું હોય છે, એટલે કે fm less than fa. હવે આપણે જોઈએ કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે બળ એ સદિશ રાશિ છે, માટે તેનું માત્ર મૂલ્ય જ નહીં પરંતુ દિશા પણ ઉપયોગી છે. આમ અહીં વિદ્યુત બળમાં પણ દિશાની ચર્ચા કરીએ. ધારો કે કોઈ સમતલમાં બે વિદ્યુતભારો વિદ્યુતભાર Q1 અને વિદ્યુતભાર Q2 એ ઉદ્ગમ બિંદુથી અનુક્રમે R1 સદિશ અને R2 સદિશ જેટલા અંતરે મૂકવામાં આવેલા છે. હવે સરળતા ખાતર આપણે એવું માની લઈએ કે આ બંને વિદ્યુતભારો સજાતીય વિદ્યુતભારો છે. તમે જાણો છો કે સજાતીય વિદ્યુતભારો વચ્ચે હંમેશા અપાકર્ષણ બળ લાગે છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ બંને વિદ્યુતભારો પર એકબીજાથી વિરુદ્ધ દિશામાં અપાકર્ષણ બળ લાગશે. હવે આકૃતિ પરથી જો સદિશોના સરવાળા માટે ત્રિકોણના નિયમનો ઉપયોગ કરવામાં આવે તો આપણે જોઈ શકીએ છીએ કે R1 અને સદિશ R21 માં પૂંછ અને શીર્ષ જોડાયેલા છે, માટે આ બંને સદિશોનો સરવાળો R1 સદિશ પ્લસ R21 સદિશ બરાબર પરિણામી સદિશ જે પૂંછ સાથે પૂંછ અને શીર્ષ સાથે શીર્ષ જોડાયેલો છે એ R2 સદિશ જેટલો થશે. આમ આ સમીકરણને R21 સદિશ બરાબર R2 સદિશ માઇનસ R1 સદિશ લખી શકાય, જ્યાં R21 સદિશની દિશા એ વિદ્યુતભાર 1 થી વિદ્યુતભાર 2 ની દિશામાં છે. આ જ રીતે જો આપણે R12 સદિશ માટે લખવું હોય તો R12 સદિશ બરાબર R1 સદિશ માઇનસ R2 સદિશ લખી શકાય, જ્યાં R12 ની દિશા એ વિદ્યુતભાર 2 થી 1 ની દિશામાં હશે. આમ આ બંને સમીકરણ પરથી આપણે જોઈ શકીએ છીએ કે R21 સદિશ બરાબર માઇનસ R12 સદિશ લખી શકાય, અથવા તો R12 સદિશ બરાબર માઇનસ R21 સદિશ લખી શકાય. હવે આપણે બંને વિદ્યુતભારો પર લાગતા બળ અને તેની દિશાની ચર્ચા કરીએ. સૌ પ્રથમ વિદ્યુતભાર 2 પર લાગતા બળની ચર્ચા કરીએ તો F21 એટલે કે વિદ્યુતભાર 2 પર વિદ્યુતભાર 1 વડે લાગતું બળ, જેના પર બળ લાગતું હોય તેને પ્રથમ અને જેના દ્વારા બળ લાગતું હોય તેને દ્વિતીય લખવામાં આવે છે. માટે F21 સદિશ ઇક્વલ ટુ 1 અપોન 4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 અપોન R21 સ્ક્વેર ઇન્ટુ R21 હેટ. R21 હેટ એ એકમ સદિશ છે જેનો ઉપયોગ દિશા દર્શાવવા માટે કરેલો છે. આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ કે જે દિશામાં R21 સદિશની દિશા છે એ જ દિશામાં Q2 વિદ્યુતભાર પર બળ લાગે છે, માટે અહીં R21 સદિશનો ઉપયોગ કરેલો છે. એકમ સદિશ R21 ને આપણે આ રીતે પણ લખી શકાય, R21 હેટ ઇક્વલ ટુ R21 સદિશ ભાગાકારમાં R21 અદિશ. R21 આપણે આગળ જે રીતે જોયું તેમ
आर टू सदिश माइनस आर वन सदिश लखी शकाय। तेज रीते आर टू वन सदिश नो मोड आर टू सदिश माइनस आर वन सदिश ना मोड स्वरूपे लखी शकाय। आम F21 सदिश इक्वल टू 1 अपॉन 4 पाई एप्सिलॉन नॉट Q1 Q2 अपॉन R21 सदिश ना मोड नो स्क्वेर इनटू R21 हेट नो मूल्य मुक्ता R21 सदिश भागाकार मा R21 अदिश आवु थशे। छेले समीकरण F21 सदिश इक्वल टू 1 अपॉन 4 पाई एप्सिलॉन नॉट Q1 Q2 R2 सदिश माइनस R1 सदिश नो घन आर टू सदिश माइनस आर वन सदिश आवु थशे। आज रीते विद्युत भार एक पर विद्युत भार बे वडे लागतु बल शोधीए तो एफ वन टू सदिश इक्वल टू वन अपॉन फोर पाय एप्सिलॉन जीरो क्यू वन क्यू टू अपॉन आर वन सदिश माइनस आर टू सदिश ना मानांक नो क्यूब इंटू आर वन सदिश माइनस आर टू सदिश जेटलू थशे। समीकरण नंबर एक अने समीकरण नंबर बे पर थी आपने जोई शकीए छीए के F12 सदिश इक्वल टू माइनस F21 सदिश तथा F12 सदिश नो मोड बराबर F21 सदिश नो मोड, जेना पर थी आपने लखी शकीए के बे विद्युत भारों वच्चे लागता बड़ो ए परस्पर समान मूल्यना अने विरुद्ध दिशामां होय छे। આમ કુલમનો નિયમ એ ન્યૂટનના ત્રીજા નિયમ સાથે સુસંગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે બે વિદ્યુતભારો જો સજાતીય એટલે કે સમાન હોય તો તેના ઉપર લાગતું બળ એ અપાકર્ષી પ્રકારનું બળ હોય છે। સજાતીય વિદ્યુતભારો એટલે કે કા બંને વિદ્યુતભારો ધન અથવા તો બંને વિદ્યુતભારો ઋણ હશે। આથી તેનો ગુણાકાર જ્યારે પણ કરવામાં આવશે તેનો ગુણાકાર હંમેશા ઝીરો કરતાં વધારે એટલે કે ધન જ હશે। આ જ રીતે જ્યારે વિજાતીય વિદ્યુતભારો હશે એટલે એક વિદ્યુતભાર ધન અને બીજો વિદ્યુતભાર ઋણ હશે, માટે તેનો ગુણાકાર હંમેશા ઋણ હશે। અને જ્યારે વિદ્યુતભારો વિજાતીય વિદ્યુતભારો હશે ત્યારે તેમના વચ્ચે લાગતા બળ એ આકર્ષી પ્રકારના હશે। ઘણા વિદ્યુતભારો વચ્ચે બળ, જેને સંપાતપણાનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આગળના દરેક લેક્ચરમાં આપણે માત્ર બે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળની ચર્ચા કરી, હવે આપણે બેથી વધારે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળની ચર્ચા કરીશું। સૌ પ્રથમ સંપાતપણાનો સિદ્ધાંત સમજીએ તો કોઈપણ વિદ્યુતભાર પર બીજા સંખ્યાબદ્ધ વિદ્યુતભારોના લીધે લાગતું બળ તે વિદ્યુતભારો પર બીજા વિદ્યુતભારોના લીધે સ્વતંત્ર રીતે લાગતા બળોના સદિશ સરવાળા જેટલું હોય છે। વ્યક્તિગત બળો બીજા બળોની હાજરીના લીધે અસર પામતા નથી। ઉદાહરણ સાથે સમજીએ તો ધારો કે કોઈ તંત્રમાં ત્રણ વિદ્યુતભારો હાજર છે, વિદ્યુતભાર Q1, વિદ્યુતભાર Q2 અને વિદ્યુતભાર Q3। માટે Q1 પર લાગતું કુલ બળ શોધવું હોય તો Q1 પર Q2 વડે લાગતું બળ F12 સદિશ અને Q1 પર Q3 વડે લાગતું બળ F13 સદિશનો સદિશ સરવાળો કરવામાં આવે તો વિદ્યુતભાર પર લાગતું કુલ બળ મળી શકે। જોઈએ, સૌ પ્રથમ વિદ્યુતભાર એક પર વિદ્યુતભાર બે વડે લાગતું બળ F12 સદિશ ઇક્વલ ટુ 1 અપોન 4 પાય એપ્સિલોન 0 Q1 Q2 અપોન R12 સ્ક્વેર R12 હેટ જેટલું થાય। આ જ રીતે વિદ્યુતભાર Q1 પર વિદ્યુતભાર Q3 વડે લાગતું બળ F13 સદિશ ઇક્વલ ટુ 1 અપોન 4 પાય એપ્સિલોન 0 Q1 Q3 અપોન R13 સ્ક્વેર ઇન્ટુ R13 હેટ જેટલું થશે। આમ વિદ્યુતભાર 1 પર લાગતું કુલ બળ એ F1 સદિશ ઇક્વલ ટુ F12 સદિશ પ્લસ F13 સદિશ થશે। માટે F1 સદિશ ઇક્વલ ટુ 1 અપોન 4 પાય એપ્સિલોન 0 Q1 Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 હેટ પ્લસ 1 અપોન 4 પાય એપ્સિલોન 0 Q1 Q3 R13 સ્ક્વેર ઇન્ટુ R13 હેટ। આવી જ રીતે n વિદ્યુતભારોના તંત્રમાં Q1
Q1 વિદ્યુતભાર પર બીજા વિદ્યુતભારોના વડે લાગતું બળ શોધવું હોય તો F1 સદિશ ઇક્વલ ટુ F12 સદિશ પ્લસ F13 સદિશ પ્લસ અપ ટુ પ્લસ F1N સદિશ. આપણે જાણીએ છીએ કે બધામાં જે વિદ્યુતભાર પર લાગતું બળ હોય એ વિદ્યુતભાર અને 1/4π0 કોમન લઈ શકાય. માટે Q1/4π0 કૌંસમાં Q2/R12² R12 પ્લસ Q3/R13² R13 પ્લસ અપ ટુ Qn/R1n² R1n લખી શકાય. તેને એક જ સૂત્રમાં લખવું હોય તો સિગ્મા સ્વરૂપે લખી શકાય, જે F1 સદિશ ઇક્વલ ટુ Q1/4π0 સિગ્મા, જ્યાં સિગ્મામાં આઈની કિંમત 2 થી શરૂ થશે અને એન સુધી જશે. i=2 થી n સુધી Qi/R1i² R1i જેટલું થશે.